પોતાના સ્વાસ્થ્યના ભોગે તમારા શરીરને સાચવે એનું નામ માંસ. આપો જવાબ. સવારથી સાંજ સુધી માં કામ કરે ને થાક લાગે કે ન લાગે? એનું લોઢાથી બનેલું છે. લોઢા સાહેબ આગળ આપણે એમને પૂછવું હતું, તમારું શરીર લોઢાનું બન્યું છે? આપણી માનું શરીર શેનું છે? આપણે જેવું જ છે ને, હાડકા ચામડા આપણે જેવા જ હોય ને, કે લોખંડનું છે? હા, ગોલ્ડનું છે, ગોલ્ડનું. આપણા જેવું જ એનું શરીર છે. એ કામ કરે તો એને પણ થાક તો લાગે જ. તમારી એક્ઝામ હોય ત્યારે તમારી સાથે રાતના જાગે છે કોણ? જાણે કે બોર્ડની એક્ઝામ કોણે કોણે બોર્ડની એક્ઝામ આપી દીધી છે? 10th 12th કોઈ પણ બોર્ડની એક્ઝામ. ઓકે, તમે જ્યારે એક્ઝામ આપતા હતા, રાતના ભણતા હતા, ત્યારે તમારી સાથે કોણ જાગતું? અડધા અડધા કલાકે આવતી હતી તમારા સ્ટડી રૂમમાં, બોલ બેટા ચા લાવો, કોફી લાવો, તને ગરમ ગરમ પૌવા બનાવી આપો. તમે જાગતા નહીં, તમે સૂઈ ન જાઓ, તમે ભણો, તમે સારામાં સારા પર્સેન્ટેજ લાવો, એના માટે પોતાની ઊંઘ ને બાજુ પર મૂકી તમારી સાથે જાગે. અને જેટલી ઊંઘ ઓછી થાય ને એટલી તબિયત બગડે છે. તમારે તો ઠીક છે, રાતના 2 વાગે સુવાનું અને સવારે 10 વાગે ઉઠવાનું. ક્યારેય કોઈની મમ્મી સવારે 10 વાગે ઉઠે? જે દિવસે મમ્મી 10 વાગે ઉઠે એ દિવસે ઘરની હાલત શું હોય? ધરમશાળા થઈ જાય, ધરમશાળા. તમે ઉઠો છો ત્યાં સુધીમાં આખા ઘરને એકદમ સિસ્ટમમાં લાવી દેવાનું કામ તમારી માં. અને એના ખાતરે પોતાની તબિયતની સામે નથી જોતી, સ્વાસ્થ્યનું બલિદાન. અને એ જ કે પછી આગળ કહું, નંબર 5, ત્યારે અવસર આવે તો આ એ માં છે, ખાલી સ્વાસ્થ્યનું નહીં પોતાના શ્વાસનું પણ બલિદાન. શ્વાસનું બલિદાન એટલે સમજો છો, પ્રાણોનું બલિદાન, જાનનું બલિદાન. કઈ રીતના તમને ખબર છે? ત્યારે આપણને ભયંકર બીમારી થઈ હોય, દાખલા તરીકે કોરોના, એડમિટ થયા, આપણો તાવ ઉતરતો નથી અને ડોક્ટરે કહી દીધું અત્યંત કઈ કરી ન શકાય, ઘણા બધા બોટલ્સ ને બધી જ રસી વગેરે બધું જ થઈ ગયું, વેક્સિન વગેરે લીધા છતાં પણ આપણો તાવ જ્યારે ઉતરતો ન હોય ને, ત્યારે તમારી મમ્મીને તો અંદર આવવા નહોતું દેતા. ત્યારે મમ્મી ક્યાં જાય ખબર છે? એ મંદિરમાં જાય, ભગવાનને જઈને એને પ્રાર્થના કરી હશે, બે હાથ જોડીને એને ભગવાનને કીધું હશે, હે ભગવાન, મારા દીકરાને કેમ તમે સાથે નથી કરતા? એ ભગવાન, ઉંમર તો મેરી હુઈ હે, વો તો કિતના છોટા હે, પ્રભુ મેં આપકો દિલ સે પ્રાર્થના કરતી હું, યદિ આપ ઉસે ઉઠાના ચાહતે હો ઉસે મત ઉઠાઈએ, મેરી ઉંમર મેરે બેટે કો લગ જાય, મુજે ઉઠા લો, ઉસે બચા લો, તમારા ખાતર પોતાના પ્રાણ ન્યોછાવર કરવાની તૈયારી કરે એનું નામ તમારી